गुजरात राज्य कला शिक्षक संघ निवृत्त अने संदिग्ध चित्र शिक्षकों नो सम्मान समारंभ योजाई रह्यो छे। त्यारे કોઈએ પૂછ્યું કેમ લાગે છે ઘણા વર્ષો પછી, કોઈએ પૂછ્યું કેમ લાગે છે, તો મને એમ લાગે છે કે હવા રંગીન બની ગઈ છે, મને તો એમ લાગે છે કે હવા રંગીન બની ગઈ છે અને આ હોલ પણ હવે ગુણજાર લાગે છે, આ વાતાવરણમાં ખોવાઈ જવાનું થયું છે મન, કારણ કે અહીં રંગોના રાજાનો ભર્યો દરબાર લાગે છે, રંગોના રાજાનો ભર્યો દરબાર લાગે છે, અને જ્યારે રંગોના રાજાઓ બેઠા હોય ત્યારે ચારે કોઈ રંગ રંગરોગાન થતા હોય, રંગની છોડ ઉઠતી હોય ત્યારે મન સુભા માનવ તણા જે પલકમાં પલટાય છે, મન સુભા માનવ તણા જે પલકમાં પલટાય છે, ધાર્યું ન થતું કોઈનું ધાર્યું પ્રભુ નું થાય છે, તો પ્રભુ ગુણથી આજના કાર્યક્રમનો આપણે આરંભ કરીશું। એ સ્વવંદના કરશે શ્રી પંકજભાઈ ઠાકર અને સુધાભાઈ દેસાઈ, એમને વિનંતી કરું કે લાઈવ તાલ અને ગતિમાં આપણે પ્રાર્થનાની કાર્યક્રમનો આરંભ કરીએ। Oh, my God.
લાયક બન ખૂબ સરસ સુરાવલીમાં કાર્યક્રમનો આરંભ થયો. ચારે બાજુએ જ્યારે સ્વરો ગુંજી ઉઠે અને ચારે બાજુએ જ્યારે રંગની છોરો ઉઠી હોય ત્યારે વિશ્વ મારું કામ છે અને પ્રેમ મારું કામ છે, વિશ્વ મારું ગામ છે અને પ્રેમ મારું કામ છે, ઓળખે છે સૌ મને શબ્દ મારું નામ છે. તો એવા થોડાક શબ્દો લઈ અને આપને અવકાશે તેમજ પરિચય પણ કરાવશે ત્યારે આપણે એમ કહી શકીએ કે મળે પરિચય તમને તમારો, મળેલો પરિચય તમને તમારો તો સ્વયં ત્યાર થશે તમારો અને અમારો, સ્વયં ત્યાર થશે તમારો અને અમારો. તો આવકાર અને પરિચય આપશે આપણા કલા સંઘના ભૂતપૂર્વ પ્રમુખ માન્ય શ્રી જયરામભાઈ કંડેલશીને વિનંતી કરીશ કે તેઓ ટૂંક આવકાર અને પરિચય આપશે શ્રી જયરામભાઈ. અને સમારંભના ઉદઘાટક શ્રી જગનભાઈ મહેતા, મુખ્ય મહેમાનો, મિત્રો અને બહેનો, આપણે આ યુગમાં એકબીજા સાથે ઘણી વખત ભેગા થઈએ છીએ, જોઈએ છીએ, વાતો કરીએ છીએ, છતાં એકબીજાને ઓળખ કરે અને તેવા સંજોગોમાં આપણે આવી સ્વભાવમાં પરિચય આપવાની વિધિ કરવાની રહી છે. જાણીએ છીએ, જોઈએ છીએ, છતાં એના વિશેનો પરિચય આપણે જાણી શકતા નથી. કારણ કે કોઈ કવિ હોય, કોઈ લેખક હોય, કલાકાર હોય, એવો પરિચય જેને કહીએ એ પરિચયની વાત છે. અહીંયા તો આપણે સભાના અધ્યક્ષ શ્રી ચકુર કાકા, તમે બધા સૌ સારી રીતે જાણો છો કે જે આપણા સંદેશમાં ચકુરના નામે કાકનું દર રોજ આવે છે તે તેના સર્જક ચકુર કાકા, જે વિઝ્યુઅલ આર્ટના પ્રમુખ શ્રી પણ છે અને આપણી દરેક સભામાં એમની નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ આપણા જે કાર્યક્રમ છે એ કાર્યક્રમને સ્વભાવમાં અભિવૃદ્ધિ કરવા માટે અવશ્ય બનાવે છે અને ગમે તે મુશ્કેલી હોય છતાં એ આવે છે એવા ચકુર કાકા. ત્યાર પછી એમની બાજુમાં બેઠેલા જે ટોપી વાળા જગનભાઈ મહેતા છે, તેઓને ગુજરાત સેવા અને સાંસ્કૃતિક વિભાગ તરફથી આ વર્ષે 1,00,000 રૂપિયાનો પુરસ્કાર આપવામાં જાહેરાત કરવામાં આવી છે એવા જગનભાઈ મહેતા, એ એક સુંદર ફોટોગ્રાફર છે અને એ ફોટોગ્રાફરની દ્રષ્ટિએ એમને ગુજરાત સેવા અને યુવક સંસ્કૃતિ વિભાગ તરફથી 1,00,000 રૂપિયાનો પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે જગનભાઈ. ત્યાર પછી એમની બાજુમાં બેઠેલા કેશુભાઈ પટેલ, બધા શિક્ષક મિત્રો સારી રીતે જાણે છે કે આપણા ગુજરાત રાજ્ય મહામંડળ, ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક મહામંડળના પ્રમુખ છે. એ આપણા દરેક પ્રશ્નની રજૂઆત આપણે પહેલા એમને કરવી પડે છે અને ત્યાર પછી સરકાર પાસે આપણી ફરિયાદ હોય કે આપણા લાભની વાત હોય એ બધી કેશુભાઈ મારફતે જ પહોંચે અને કેશુભાઈને આપણે આ વખતે પણ કેટલીક જવાબદારી અથવા તો આગ્રહપૂર્વક કહેવાના છે તેની ચર્ચા આપણે આજની સભામાં કરી ગયા છે. એટલે કેશુભાઈ આ અંગે ગંભીરતાથી આપણા ચિત્ર શિક્ષકોના પ્રશ્ન હાથ ધરે એ માટે અમારી ખાસ સંઘની અને સૌ સભ્યોની વિનંતી છે અને કેશુભાઈ આ વિનંતી ખરેખર માન્ય રાખશે એવી હું અત્યારથી અપેક્ષા રાખું છું. ત્યાર પછી અતિથિ વિશેષ તરીકે એમએસ ચૌહાણ સાહેબ કેશુભાઈની બાજુમાં બેઠા છે, આપણા રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ છે. એવું એક સારા એવા કવિ અથવા લેખક કહીએ તો પણ વાંધો નથી, કારણ કે એ બહુ સુંદર કવિતા લખી પણ પડે છે અને શાસ્ત્રીય સંગીતની રીતે એ કવિતા પસંદ પણ કરી શકે છે એવા ચૌહાણ સાહેબ આપણા રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ છે. એમની બાજુમાં બેઠેલા જીએ દાંડેકરને, જોઈન્ટ સેક્રેટરી ધ બોમ્બે આર્ટ સોસાયટી મુંબઈ,
સેક્રેટરી છે અને મુંબઈ આર્ટ સોસાયટી જે આજે ચાલે છે તેમનું મગનધુ નેતા રહે છે. ત્યાર પછી બાજુમાં બેઠા છે ડાબી વાળાભાઈ ઈશ્વરભાઈ પટેલ, આપણા ગુજરાત રાજ્ય શિક્ષક મહામંડળના મહામંત્રી છે એ ઈશ્વરભાઈ પટેલને તમે બધા સારી રીતે ઓળખો છો. બરોડાના અમદાવાદના વતની છે અને એમની જે શૈલી છે અથવા એમની જે રચના કરવાની શક્તિ છે તે ઘણી પ્રબળ છે અને તે આપણા મહામંડળમાં ઘણી ફાયદાકારક નીકળે છે. ત્યાર પછી એમની બાજુમાં બેઠેલા દસાણી સાહેબ, બિપિનભાઈ દસાણી એડવોકેટ, તેઓ નેતા આપણા પ્રસંગે ઉપસ્થિત રહે છે, આપણને કાયદાકીય માર્ગદર્શન આપતા રહે છે. આપણા માટે કેટલાક મિત્રો એમને એમના પ્રશ્ન આપ્યા પણ હશે અને બીજા પણ અમે આપવા માંગીએ છીએ, તે પ્રશ્નનો ગંભીરતાપૂર્વક સ્વાર્થમાં લઈ જઈએ અને સરકાર સમક્ષ રજૂઆત કરે એવી અમારી વિનંતી છે. અને દસાણી સાહેબ આ અંગે ચોક્કસ કંઈક રજૂ કરશે એવી અપેક્ષા રાખે. તે ઉપરાંત જે યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ તરફથી બીજા પણ મહાન કલાકારોનો 1,00,000 રૂપિયાનો પુરસ્કાર ગુજરાત સરકાર તરફથી આપવામાં નીકળી કરેલો છે, તેમાં જગનભાઈની વાતો મેં તમને કરી છે, જેવા શિલ્પકાર ગાંધીભાઈ પટેલ અત્રે ઉપસ્થિત નથી, કલાકારો હું જે પરીક્ષા આપું છું તે યથાસ્થાને છે અને ત્યાર પછી પણ બીજા આપણી બહુ લાંબી લાઈન છે, એ લાંબી લાઈનમાં પણ કેટલા ઉત્તમ કલાકારો છે જે ગુજરાત ક્ષેત્રે ભારતમાં અને વિદેશોમાં પણ તેમણે ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂકેલા છે, તેવા કેટલા કલાકારોનો પરિચય હું અહીંયા અત્યારે આપું છું. તેમાં ખાસ કરીને નદુભાઈ પરીખ, તરીકે નથુભાઈ આપણા શિક્ષક જ છે પરંતુ લેન્ડસ્કેપમાં ઘણી માસ્તરી છે, ઘણા લેન્ડસ્કેપો કર્યા છે. કનુભાઈ પંચાલ અનુપસ્થિત છે, કનુભાઈ પંચાલ સારા કલાકાર છે, કોકિલાબેન દવે હજુ તો હોઠ ફફડ્યા છે,
હજુ ઘણું બાકી છે, આ તો થઈ શરૂઆત, પણ સન્માનની વાત બાકી છે. એ વાત શરૂ કરતા પહેલા આજે મહાનુભાવો ઉપસ્થિત છે ત્યારે તમારા અહીં આજ પગલા થવાના, તમારા અહીં આજ પગલા થવાના સભામાં બધાને ખબર થઈ ગઈ છે. સ્વીકારે છે હૃદયથી આજ તમોને રૂઢા આગમનની અસર થઈ ગઈ છે, રૂઢા આગમનની અસર થઈ ગઈ છે. ત્યારે નજર જાય છે ડાયસ ઉપર અને એક ડગલું માંડું તો દેશ પાદર બતાવો અને તરસ લાગે તો છેલ સાગર બતાવો, કિનારો તો ભરતીની ઓટની વાતોમાં અને ગુણો તો મધ્ય મહાસાગર બતાવો. મહાસાગર સમા મહાગુણો આપણી સામે બેઠા હોય ત્યારે આયોજકોને એક ઉર્મી થઈ જાય છે કે આવો આપણે એમનું સન્માન કરીએ ફૂલ છડી એક સ્મૃતિ ભેટ અને શાલથી. તો સૌ પ્રથમ આપણે મંત્રી મહામંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ જેસલપુરા કરશે. આપણા મુખ્ય મહેમાન માન્ય શ્રી કિશોરભાઈ પટેલ સાહેબ નું સન્માન સિકંદરભાઈ સંજીત સાહેબ કરશે. Thank you.
શ્રી કિશન કાંબલજીનું સન્માન બાકી દાદા કરે. મુખ્ય મહેમાન શ્રી, અતિથિ વિશેષ શ્રી, કલાકાર મહાનુભાવો, ઉપસ્થિત કલા શિક્ષકો, ભાઈ બહેનો અને મહેમાનો, આજના આ સમારંભમાં આપણા કલા સંઘ વિશે ટૂંકમાં હું પરિચય આપીશ. કારણ કે મહેમાનો વધારે છે, આપણે એમને સાંભળવાના છે. કલા સંઘની સ્થાપના 1975 માં થઈ અને લગભગ છેલ્લા 25 વર્ષથી કલા શિક્ષક સંઘ એક રચનાત્મક પ્રવૃત્તિ કરતું રહ્યું છે. અમારી એક નેમ છે, કલા શિક્ષણ, કલા શિક્ષકો, કલાકારો અને કલાના વિદ્યાર્થીઓ અંગે ઉત્તરોત્તર કલા શિક્ષણમાં પ્રગતિ થાય એ અમારો મુખ્ય હેતુ છે. અમે આવી સક્રિય પ્રવૃત્તિઓ કરતા હોવા છતાં ક્યાંક ક્યાંક જેમ થોડી કરવાશ આવી જાય એવી કેટલીક કરવાશ પણ ઊભી થાય એવા પગલાં સરકાર દ્વારા અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પણ લેવા મળે છે. એને હલ કરવા માટે આપણા મહામંડળના પ્રમુખશ્રીઓને, હાલમાં આપણા મહામંડળના પ્રમુખશ્રી કેશુભાઈ પટેલને આપણે વિનંતી કરીએ છીએ, રજૂઆત કરીએ છીએ, એમના દ્વારા આપણે પ્રશ્નો રજૂ કરીએ છીએ અને આવા પ્રશ્નો એ રીતે હલ થાય છે. કલા શિક્ષકો હશે તો જ કલાની પ્રવૃત્તિઓ થશે, કલા શિક્ષકો નહીં હોત તો કલાની પ્રવૃત્તિઓનો પૂર્ણવિરામ આવી જશે. તે અંગે કેટલીક વાત મારે કરવાની છે. તો એમાં હાલના કરંટ ટોપિકની વાત કરું તો થોડાક દિવસો પહેલા બ્રિજ કોર્ટેલાએ વાંચી છે કે માધ્યમિક શિક્ષણ બોર્ડ આવતીકાલથી માત્ર 5 વિષયોની પરીક્ષા લે છે અને બાકીના જે મર્યાદિત વિષયો છે એ વિષયોની પરીક્ષા શાળાઓને આપી દેવામાં આવશે. એટલું જ નહીં પણ એના ગુણ ટકાવારીમાં ઘણા છે પણ નહીં આવી ટેસ્ટ કોર્ટ વાંચી છે. આ ટેસ્ટ કોર્ટ વાંચ્યા પછી સાચા દિનો કલા શિક્ષક હોય એ મને લાગે છે કે એને ખરેખર તો ત્યારે ઘણા કે મૂર્ખ આવી જાય. કારણ કે આ ગુજરાતની સંસ્કૃતિ જેને વહેલી છે એવો જે આ કલાનો વિષય છે અને એ કલાને આજે જમીનદોસ્ત કરવા માટે નું આ એક ભયંકર પગલું છે.
કલા શિક્ષકો નષ્ટ થઈ જશે, કલાનું શિક્ષણ નષ્ટ થઈ છે. અને આજે દેશ અને દુનિયાની દ્રષ્ટિએ જોઈએ તો કલાનો ઉત્તરોત્તર કેટલો વિકાસ થયો છે, જ્યારે એ દ્રષ્ટિએ આપણું ગુજરાત ક્રમશઃ એક એક કદમ પાછું પડતું જાય છે. એટલે આ અંગે આવો નિર્ણય લેવાય નહીં, અને લેવાય તો એના માટે કલા શિક્ષકો તો મળી ભીડવાય તૈયાર છે, પણ એનું સુકાન મહામંડળ સંભાળશે અને કેતુભાઈ સાહેબ અહીંયા ઉપસ્થિત છે. એટલે એમને પણ આપણે બધાના વતીથી વિનંતી કરીએ કે તેઓ એમાં સક્રિય રસ લે અને અમારા આ વિષયને, વિષયના શિક્ષકોને અને વિષયના બાળકોને આમાંથી આવતી ભયંકર પરિસ્થિતિમાંથી ઉગારી લે. બહુ સરસ વાત કીધી, વેદનાની પણ વાત કીધી કે એસએસસીમાં શિક્ષકો જાતે પરીક્ષા લઈ લેવી. વિજ્ઞાન નો યુગ છે, વિજ્ઞાન કેટલું આગળ વધી રહ્યું છે, ત્યારે અધિકારીઓ છે એમને વિનંતી કે આવું કઈક ધ્યાનમાં રાખજો. એ તો અમારી છે અરજી કે સુભેશ સાહેબ, પણ ક્યારે રજૂ થાય તો તમારી ને સૌની મરજી. હવે કાર્યક્રમને આગળ લઈ જઈએ છે. આપણા કળા જગતનું બહુ શ્રેષ્ઠ ગૌરવ એ છે કે ગુજરાત સરકાર લલિત કળા ક્ષેત્રે જેમને રૂપિયા 1 લાખનો પુરસ્કાર આપી સન્માનિત કર્યા છે, એવા કલાગુરોનો આ કલા સંઘ દ્વારા સન્માન કરવામાં આવે છે. તો સૌ પ્રથમ અને એ સન્માન અધ્યક્ષના વરદ હસ્તે થશે. સૌ પ્રથમ જેમણે બહુ આગવી પ્રતિભાવ ઉપસાવી છે એવા જગનભાઈ મહેતા સાહેબ જેવો ફોટોગ્રાફર છે, એમનું સન્માન કરવામાં આવે છે. શાળો ખાલી અને મોમેન્ટ આપીને શ્રી બલખી દાદા હાથે, સમારંભના અધ્યક્ષ શ્રી ના હાથે શ્રી
પર બે શબ્દો જવા માંગજો. અમારા નાયક સાહેબ કહ્યું છે એમ કે અમારી ફરિયાદ છે, આ ફંક્શન પહેલા બહાર નીચે ગયા ત્યારે ઘણા મિત્રો મળ્યા ત્યારે એવું કહ્યું કે મા મંડળ માં બેસો છો, અહીંયા પણ બેસો છો, કહ્યું શું? તારે મનમાં એમ થયું કે સાચી મળશે, પણ આ શબ્દો કોને આપો? મારા ગુરુ ગણો, વડીલ ગણો, મિત્ર ગણો, કેશુભાઈ અમુકશ્રી અને મહામંત્રી ઈશ્વરભાઈ પટેલ. અમારો જે પ્રશ્ન છે એની વાત સિકંદરભાઈ કરી, બહુ તકલીફ વાળો પ્રશ્ન છે એમ હું માનું છું. મારો અનુભવ છે કે બોર્ડના સભ્યોની અંદર જે શિક્ષકો આપણા બેઠા છે એ જ મને એટલી અનુભવવા છે કે એમને આપણા પ્રશ્નોની રજૂઆત કાપી નાખી હતી. ખરેખર અન્ય કરતા છે, જયારે આજે અહીંયા ઈશ્વર પર બેઠા છે, બોર્ડના સભ્ય બન્યા છે, ચિંતન શિક્ષક મિત્રો વચ્ચે એમને વિનંતી કરું છું કે અમારા જે પ્રશ્નો બેઠા છે એમને ખાસ ધ્યાન આપે. અને કેશુભાઈ સાહેબને ખાસ વિનંતી કરું છું કે તમે આજે ત્રીજા પ્રમુખ પ્રશ્નની બાબતની અંદર તો હું કહું છું કે આ ડાઉટ ઉપરથી તમે ખાતરી આપશો કે આ ટૂંક સમયની અંદર ચિત્ર શિક્ષકના પ્રશ્નો હલ થશે એવી ખાતરી જો આપો તો સારી વાત છે, જેથી કરીને મારે મારા મિત્રો શબ્દો સાંભળવા ના પડે. કારણ કે એક રીતે સમજાવતો ન મળે સુખો કલા સુખો ભાષને લીલા ધામ ક્ષેત્રો આખલા કરી જાય છે. અને અનુભવ થયો છે એટલે કહું છું ખાસ કે કેશુભાઈ સાહેબને ખાસ રીતે મારો ઉભો થયો છો કે ફરીથી મારા તકો ના સાંભળવો પડે. તમારા જે પ્રશ્ન છે તે રહેશે ખાસ વાંધે ડાયરીમાં જલ્દી પતાવે એ વિનંતી. આદરણીય મોરબીશ્રી ગજેન્દ્રભાઈ શાહ સાહેબને વિનંતી કરીશ કે તેઓ પોતાનો પ્રતિભાવ આપશે. હવે આગળના ચિત્રકારો થશે, એના પછીના ચિત્રકારો થશે. વડી ફોટોગ્રાફર ફોટોગ્રાફીમાં જગનદાસ નામ કાઢનાર જગનભાઈ બંશીભાઈ વડી શ્રી ગજે અન્ય ચિત્રકાર મિત્રો સૌને આ પ્રસંગે ગયા વખતે વચમાં પણ વાત કરવાની થઈ હતી ત્યારે પણ કે વાતો એટલી બધી આપણે કરીએ છીએ અને શરૂઆત જયારે પીછી પકડેલી ડ્રોઈંગ ટીચર બનેલા આ ક્લાસમાં થવા ગયેલા ત્યારે જે મનના મનસુબાઓ હતા એ પછી ક્યાં ગયેલા મને ખબર નથી. તો મિત્ર છે કદાચ રસિક સાહેબ એ કદાચ શબ્દોમાં વર્ણવી શકે. ફરી ફરી મારે એટલું જ કહેવાનું છે, નિવૃત્ત થાવ તો તમારી સામે હું છું. સારી પ્રેક્ટિસ કરીને નિવૃત્ત થયો છું, સતત 5 કલાક ચિત્ર કરું છું, વર્ષમાં 2-3 પ્રદર્શનો કરું છું, એ મારી નિવૃત્તિમાં હું પ્રવૃત્તિમાં આનંદ લઈ શકું છું. તમે બધાને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે મારે ત્યાં આવજો, ચિત્રો જોવા, ચિત્ર વિશે જાણવા, અને તમારામાંથી કોઈ વર્ષમાં 1 વખત પણ અહીંયા પ્રદર્શન કરે તો મને ખૂબ રાજીપો થશે એટલું કહીને. આદરણીય મોરબીશ્રી કેશુભાઈ દેસાઈ સાહેબને વિનંતી કરીશ કે ટૂંકમાં પ્રતિભાવ છે. મોટો કવિ કોણ? કવિદાસ એમ માનતો હતો કે મારા મોટો કવિ હોઈ જ ના શકે, અને ચંડી એમ માનતો હતો કે હું બહુ મોટો કવિ છું. વિવાદમાં બંને વસાતુથી પુરાઈ ગયા, છેવટે ન્યાય તોડવા માટે સરસ્વતી પાસે જવાનું નક્કી કરવામાં આવ્યું. તો સરસ્વતી આગળ જઈને બંને જણા ઉભા થઈ ગયા અને કહ્યું કે હવે તમે ન્યાય તો અમારા બેવા મોટું કોણ? સરસ્વતી એનો હું સહજ ભાવે કહ્યું કે કવિ દંડી, કવિ દંડી, કવિ દંડી નો સંશય, કોઈ શંકા નથી કે કવિ તો દંડી. કવિદાસ ધુમા ધુમા થઈ ગયો તો પછી હું કોણ? અને એ મુદે એને એમ કહ્યું કે તમે તારે અત્યાર સુધી આટલી બધી ઉપાસના કરતો રહ્યો તો પછી મારું કોઈ ઈચ્છામત નહીં. અને સરસ્વતી ભારતી એને કહ્યું કે કવિદાસ મારા મને તારામાં થોડી ફરક ક્યાં છે? આપણે દેખ છીએ. તો આ બે મહાનુભાવો, આ બે ધુરંધરો માત્ર ગુજરાતનો નહીં સમગ્ર ભારતનું ગૌરવ છે અને એનું ખરેખર તો એ વૈશ્વિક સ્તરે પ્રતિનિધિત્વ કરે છે. જગન મહેતા, આમ તો જોડણી રીતે તમને ખબર છે કે જયારે જગત લખીએ સંસ્કૃતમાં તો ખોડો કરવો પડે અને પાછળ મ કેવો નહીં આવે તો પછી ન અને મ જોડાઈ જાય. જગન મહેતા સાથે બોલાય, જગન મિત્ર, જગન નાથ, ન અને ન જોડાય. તો તે રીતે બહુ જ જોડણી રીતે પણ શુદ્ધ નામ છે. અને ચકોર, હવે આ બેને જોડા જોડ બેસેલા જોઈએ અને પછી આપણને એમ આપણે ફરિયાદો કરીએ કે ભાઈ ગુજરાતની અંદર
कला नो भास थाय छे त्यारे खरेखर गति रेख लागे थोड़ो व्या केवी रीते शक्य बने आवा बे महारथी होय ए बेने आटलो बधो आदर मळतो होय लाख लाख रूपया ना पुरस्कारों थी आपणे कलाकारों ने नवाजता होईए रसिकलाल परीख जेवा अने कलागुरु रविशंकर जेवा अथवा तो पेला रवि वर्मा हमना जेमना चित्रों नु प्रदर्शन करवा माटे उद्घाटनो अडवाणी पोते आव्या हता અને આપણે એક મોસમ છે કઈ જઈને ત્યાં આગળ કારગિલના ચિત્રો બનાવે અને એનું ત્યાં આગળ દિલ્હીની અંદર બહુ માન થાય ત્યારે કલા એ તો બહુ જ ચિરંતન વસ્તુ છે કલાકારને અમરત્વનો શાપ છે કે અશ્વત્થામાં જો કે મહાભારત પૂરું થઈ ગયા પછી પણ એને જીવવાનું હોય છે એને મહાભારતની સાથે ને સાથે પુરાણ થઈ જવાનું મહાભારતની સાથે એના બધા જ નાયકો ખતમ થઈ જશે પરંતુ તેઓ શાપિત આત્મા છે એટલે કલાકાર એક એવો ચિરંજીવિતાનો અમરત્વનો શાપ લઈને જન્મ્યો હોય છે ત્યારે એવા કલાઘરોની ઉપસ્થિતિમાં હું તો એક અક્ષરનો ઉપાસક છું અલબત્ત મારા કલાગુરુ અહીંયા ઉપસ્થિત છે પાછળની અરુણમાં બેઠા છે હેમરાજભાઈ અને એમના અતિ આગ્રહની વસ્તુ અહીં આવ્યો છું કારણ કે જયારે ગુરુની આજ્ઞા થાય ત્યારે ઉઠાવી શકાય નહીં નાનો હતો ત્યારે ત્યારે મારા મિત્રો પણ છે દૂર સુદૂર કોલેજની અંદર વર્ષોમાં ચિત્ર રેખાઈમાં એમને મોકલેલા અને कमर्शियल लगे व्यापार तरफ बढ़ी गई लागे परंतु एटलू तो आपने स्वीकार न लेलू के ये संगीत नो क्षेत्र होय जहां के तानसेन ने दीपक राग नी के पेली झाल लागी होय कि ओलो माटे मलाल न हो तो पण गुजरात ना बन्ने में मावो पड़े छे अने आज संस्कृति ने ते विचारीए तो वर्णन नो धोरण के रूप में आवे विश्व नी अंदर बे नमून एवी आपने आ जे जारी श्री सैयद ने आ बधु आखरे तो गुजरात नी अंदर छे जरूर पड़े तो हूँ सूर पुराने नवाई लगते केशुभाई पटेल આ મહામંડળના જેમ એ પ્રમુખ છે એમ પેલા આપણા આખા ગુજરાતના મહામંડળના પ્રજાકીય મહામંડળના પ્રમુખ તરીકે જે બેઠા છે એમને પણ એમની પાસે પણ એક આગવી કલા શું છે કલા દ્રષ્ટિ છે અને એટલા માટે માનવા એક કલાકારોને મળવાનું પસંદ કરતા હોય છે અને એટલા માટે જ્યારે તમારી પાસે એવી જીવન શક્તિ હોય તો કોઈ તાકાત દુનિયાની અંદર એવી નથી કે જે તમને ઉઠાવી શકે જે તમને મોડતા અટકાવી શકે બસ મારી તમને આટલું જ કહેવું છે તમારી વચ્ચે ઉપસ્થિત થઈને આવા પુણ્ય પુરુષોના દર્શન કરવાનું આવા કલાકારોના દર્શન કરવાનું જે લાવો મળ્યો એ બદલ આયોજકોનો સવિશેષ તો મારા કલાગુરુ હેમરાજભાઈનો આભાર માનું છું જય ખૂબ ખૂબ આભાર છે આપે જેવણી સંગમ જેવા દર્શન કરાવ્યા સાહિત્ય કલા ચિત્રકલા અને સંગીત કલાની પણ વાત કરી આ બધી જે વાત કરે એ તો કેશવ કરી શકે ને તો હવે શ્રી નટુભાઈ પરીખ સાહેબને વિનંતી કરીશ કે ટૂંકમાં પોતાનો પ્રતિભાવ આપશે શ્રી નટુભાઈ પરીખ સાહેબ પુરાવિતાએ અડધો ઉભતો હતો અને એકદમ ના પુરાવ્યો બીજી વખતે લગભગ અડધું એવું હતું અને બીજી વખતે પણ આભાર આપ સૌને મળવાની અમે તક આપી શિક્ષક છું મનમાં થશે કે બહુ ખોટ છે ના સાહિત્યકાર પૂરતું બની ગયા છે માત્ર એટલું જ કહીશ એક શિક્ષક તરીકે ત્રણેક મિનિટ કહીશ મને એક પંક્તિ યાદ આવી બહુ વર્ષોથી શાળા સમયથી સાંભળતો આવ્યો હતો અપને કો મત ભૂલ અપને કો મત ભૂલ જહાં રહો વહાં મસ્ત રહેના જો રાત કા फैलावे तो शु परिणाम आवे ए तमे सब जाणो छो
કેટલા શિક્ષકો આજે રિટાયર થઈ રહ્યા છે એમ સન્માન થશે, એમને પણ એમ આજે સંતોષ થશે કે મેં કંઈક કર્યું છે. અને એનો સંતોષ એ બહુ મોટો સંતોષ છે. એમને મિત્ર ભાવે કહું કે આ સુધી બહુ બહાર રહ્યા, બહુ બહાર ફર્યા, બીજે બીજે ઘણું ધ્યાન રાખ્યું, હવે જે રહેજો ઘરના ધ્યાન રાખજો, ઘરમાં જરા બેસી ગમે તે ગપસપ કરજો. અને એ આનંદ એક અનેરો આનંદ છે. ચિત્રકાર તરીકેની વાતમાં એક નાની વાત એ કરીશ, ભાઈ વાકાણીને તો ખૂબ અભિનંદન, તમારે એનો બર્થડે છે કે ખાસ, પણ એ કેવો જાદુગર છે મને વારંવાર થાય છે કે એ પોતે પડદા પાછળ રહે અને બધાને ભેગા કરે, ગોઠવે, રમાડે, આનંદ કરાવે અને પોતે ખસી જાય. અભિનંદન પાઠવું છું સિલ્વર જ્યુબિલી નિમિત્તે. બીજા અભિનંદન પાઠવું છું કે કલા શિક્ષક સંઘ ના નિસ્વાર્થ નેતા જે આજે એનો જન્મદિવસ છે અરવિંદ વાકાણી નો, ત્યારે આજે હું પોતે નામાંકિત નામ આપું છું કે કલા શિક્ષક સંઘ નો સાચો ગાંધી છે. આપણે આજે એને ગાંધી તરીકે ઓળખવાનો છે. જેમ ગાંધી બાપુ ને આપણે ગાંધી યાદ કરીએ તો આજે ગાંધી તરીકે આપણે ઓળખીએ. ને મને જે સન્માન આપ્યું છે એ આપ સૌ વતે એ મારું સન્માન અને સાર એમને ચકોર કાકા વાકાણી સાહેબ ને આપે એવી નમ્ર વિનંતી કરું છું. મારે આજના સુખ પ્રસંગે એક જ વાત કહેવી છે કે વાઘ લાંબા રાખે એ કલાકાર અને દાઢી લાંબી રાખે બધા એ સામાજિક સફેદ ગુંડાઓ. દાઉદ અબ્રાહમ છે આપણે બોમ્બે ની અંદર, આ ઘણા બધા તમે જો મિલેનિયમ વર્ષ ની અંદર એક એવી સામાન્ય માહિતી છે. બીજું કલાકાર ફક્ત મૂંગા ચિત્રો બોલે છે, દોરે છે. કદી કલાકાર છે ને વોટ ઉપર લારીમાં લગાડે છે પણ શબ્દ મૂકતા નથી. એને હિસાબે કલાકાર પોતે અંતરમાં રડતો હોય છે અને જે અંતરમાં રડતો હોય છે એમ પ્રતિબિંબને કળા દ્વારા આપે છે. તો આજે મારે તમને એડવોકેટ તરીકે વાચા આપવી છે કે કલાની પીછી ઊંધી કરી નાખો, એને ગાંડો બનાવી નાખો જ્યારે શિક્ષક થઈ જાય, અને સરકારના મા બાપ તો તમે સુપરવાઇઝર બનશો, આચાર્ય બનશો, અથવા અથવા શુભ પ્રસંગે જે સ્ત્રી અને પુરુષમાં નથી હવે ધારાસભ્ય બન્યા છે, મુખ્યમંત્રી બનશે બીજા રાજ્યના, એવા ટાઈમે આપણે 500,000 રૂપિયા આપીએ છીએ તો તમે જેને કપડા ઉતાર્યા છે એ ચિત્રો દ્વારા કપડા ઉતારતા જાવ એક પછી એક તો તમારા પ્રશ્ન સ્વરૂપ થશે. આ ત્રીજો તમે વિધાનસભાની પાસે આ બધાના કાર્ટૂન ચિત્રો નવનિર્માણની જેમ જો આ સરકાર ભાગશે. બાકી ખાલી આસનના શબ્દો બેસી 4 વર્ષથી આપે છે કે આજે ખરાબ ફેરો બોર્ડે શિક્ષણ ખાતામાં મળ્યો, તમે ભીખારી નથી. આપણે હવે સરકાર આપે તો સુપરવાઇઝર નથી બનવું, આચાર્ય પણ નથી બનવું, એ બનવાનો ફાયદો નથી. કારણ કે સુપરવાઇઝર 100 રૂપિયા મળે છે, તમને ભોજન થાય છે 200 રૂપિયા. હવે આપણે સમાનથી જિંદગી જુઓ, સારામાં સારું જો સંગઠન કહી શકાય. હું બધા સંગઠન સાથે પરિચિતમાં છું તો હું સૌ પ્રથમ આ કલા શિક્ષક તમને મળે છે કે કોઈ પણ જાતનો શ્વાસ નહીં, એવી શુભેચ્છા પાઠવું છું. અને નમ્ર વિનંતી કરું છું કે એની પાસે સંદેશ ની કાયમી ફોરમ છે, જ્યાં સુધી ચિત્ર શિક્ષક આચાર્ય સુપરવાઇઝર ના બને ત્યાં સુધી આ સરકારને બુદ્ધિ મળે એવું રંગોત્રી કહેવાતા કરાવતા.
અરજી કરી હતી તો કઈ નિયંત્રણ આવે એવું મારું સૂચન સ્વીકારશે તેવી અગત્ય છે. હવે વિનંતી કરીશ કે હું કુછ સંદેશ આપકો દેંગે. I would like to start something about art and regarding teacher of the art and art teacher. Not as a knowledge by, but the thoughts in my mind as an artist, art lover. Not as a secretary of the art society, but first of all I will introduce myself. Last 27 years I am working in JJ College of Art in Bombay. I am a professor there. Pratham tha aaj ke dais ke upar बहुत महागुरु महामानव बोलते हैं त्रिमूर्ति, उनको प्रणाम करके यहाँ जितने भी अलग अलग क्षेत्रों के कलाकार है, चाहे कवि हो, लेखक हो, शिल्पकार हो, चित्रकार हो, कार्टूनिस्ट हो, फोटोग्राफर हो, मेरे से बड़े हो, इक्वल लेवल पे हो, उनको भी प्रणाम करके मुझे एक बहुत आश्चर्य हुआ कि मेरे जैसे छोटे मैं ये कलाकार हूँ ना कुंडली प्रोफेसर आम पेंटर तो इतने छोटे आदमी को मेरे कुछ ऋणानुबंध के कारण जैसे पहले मैंने बताया कि मेरे ऋणानुबंध है प्रेम है इसके कारण यहाँ मुझे अपॉर्चुनिटी मिली है इतने बड़े हस्तियों के सामने कुछ दो शब्द बोलने. शब्द ए है कि कला आविष्कार. हम जब भाषा बोलते हैं शब्द बोलते हैं मैं हमेशा सुनता हूं कि फ्रॉम वेयर दिस वर्ल्ड हैज बीन स्टार्टेड वेयर दिस वर्ल्ड हैज कम फ्रॉम द सेपरेटली वी कॉल इट एज ए दुनिया अश्मयु स्टोन एज. स्टोन एज के जमाने में मैं तो आगे बोलता हूं एक एग्जाम्पल है वहां भाषा नहीं वहां शब्द नहीं थे तो कलाविष्कार फॉर्म डॉट सांकेतिक लाइन से हम लोगों की भाषा एक दूसरे की हृदय एक दूसरे की संयोजन समझने की प्रतिक्रिया चालू हो गई उसको बोलता है जो कला विस्तार द ह्यूमन हैज बीन स्टार्टेड एंड टू नो द थिंग्स द थॉट्स इन हार्ट व्हिच शुड टू बी एक्सप्रेस ऑन द पेपर नाउडेज वी आर थिंकिंग एक्सप्रेसिंग ऑन पेपर. शब्द से करते हैं अर्थ से करते हैं कविता से करते हैं लेकिन जब ये कुछ भी नहीं था तभी आर्ट चालू हो गई तो इस आर्ट जो सिखाने वाले हैं आज हम लोग जब इतने भी कलाकार यहाँ डाइस के ऊपर खड़े हैं वो आपके कारण है बिकॉज गुरु स्टार हु टीचेस अस आर्ट एट द बिगिनिंग एज अ मदर एज अ फादर इन द स्कूल दे आर द ओनली आर्ट लवर्स एंड आर्ट प्रोड्यूसर्स व्हिच वी आर हियर इन द स्टॉपिंग इन दिस स्टेज बिकॉज ऑफ यू. तो आप शिक्षक लोगों की जो भावना है एक कलाकार की भावना से मैं आपको मानता हूं और इस हिसाब से यहाँ मैंने तो इतना प्रेम देखा क्योंकि गुजरात में प्रेम तो पहले से अनादि काल से है तो एक प्रेम की भावना से कला शिक्षक और ललित कला माध्यम के इतने बड़े बड़े हस्तियों आने का मौका देखने का मुझे मेरे 27 ईयर्स में पहला है. इसलिए आपको मेरे ओर से शुभकामनाएं देता हूं. इस
हिसाब से मेरे ओर से आपके गुजरात राज्य कला शिक्षक संघ को जितना भी कहे जितने शब्द से मेरी भावना इस तरह हो सके उसको भी कम है। मेरे आदरणीय गुरुतुल्य त्रिमूर्ति उन लोगों का राज्य सरकार की ओर से जितना भी सम्मान किया जिन लोगों ने उनको उनके ऊपर फूलों का बरसाव किया है तो उसके आगे मेरे कर्तव्य बहुत कम है, बहुत मैं छोटा हूँ। फिर भी मुझे आपके गुजरात कला राज्य संगठन वाकाई साहब हमारे मित्र बॉम्बे के बबुए मिस्त्री जी गुजरात में पहले दफा में जब स्टेशन पे पैर रखा तो हमारे नथुभाई मिस्त्री जी उन्होंने मुझे जो सम्मानित किया स्वागत किया और आप लोगों का इतना प्रेम इतना संगठन देख के एट द टाइम ऑफ हैविंग लंच समवेयर आउटसाइड ऑन द ग्राउंड आई वॉज सरप्राइज कि इतना अच्छा संगठन कला आविष्कार करने वाले कलाकारों के पास होने के बावजूद जो भी समस्या है आपकी भावनाओं में, मैं पॉलिटिकली नहीं बोलना चाहता, वो समस्या जल्दी भगवान करे और निश्चित रूप से जल्दी से जल्द पूरी हो जाए और मेरे ओर से आपको शुभकामनाएं देते हुए थैंक यू वेरी मच फॉर कॉलिंग मी, गिविंग मी अ वेरी बिग अपॉर्चुनिटी एंड वेरी वेरी नाइस अपॉर्चुनिटी लाइक ऑन द डायस टू गेट उसको क्या बोलते हैं कि सम्मानित मैं भी हो गया, ये मेरा भाग्य समझता हूँ। आप सभी को मेरे से शुभकामनाएं, धन्यवाद, थैंक यू वेरी मच, जय।